વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય બે પ્રકરણ બે ધંધાકીય સેવાઓ એક એના અગાઉ આપણે પહેલાં તો વિમાના બધા પ્રકારો જે કહેતા આપણે સિદ્ધાંતોની ચર્ચા કરી ગયા હતા હવે આપણે આપણે એમ કહેવાય છે કે આપણે જે અગાઉના લેક્ચરમાં જોયું તો એના જે સિદ્ધાંતો હતા બરાબર સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત પછી જિંદગીનો જે આપણે બધા એની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા હતા હગ બદલાનો સિદ્ધાંત જે છે એના જે ચાર સિદ્ધાંતો હતા એની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા છે હવે આપણે નવા ટોપિક ઉપર જોઈશું કે વીમાના પ્રકારોની ચર્ચા કરવાની છે વિદ્યાર્થીઓ આપણે શેની કરીશું વીમાના પ્રકારોની ચર્ચા હવે જોઈશું વિદ્યાર્થીઓ આપણને વીમાના પ્રકારોમાં પહેલાં જોઈએ કે જીવનનો વીમો એના બે પ્રકારો પડે છે આપણને કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો જો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન અહીંયા આપવું કે આપણે વીમાના જે પ્રકારો છે આખું કોષ્ટક મેં વિદ્યાર્થીઓ અહીંયા દોરેલું છે એ કોષ્ટક ઉપર ખાસ ધ્યાન તમારે ધ્યાન આપવું એટલે તમને ખબર પડે એટલે જોઈએ વિદ્યાર્થીઓ કે જીવનનો જે વીમો છે એમાં જીવનના વીમાના બે પ્રકારો છે કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો બરાબર પછી જોઈએ વિદ્યાર્થીઓ આપણે કે સામાન્ય વીમાની આપણે વાત કરીએ તો સામાન્ય વીમામાં આપણે જોઈએ વિદ્યાર્થીઓ તો સામાન્ય વીમામાં આપણે જોઈએ કે એના પાછા ત્રણ પ્રકારો પડે છે કે માલ હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય વીમાઓ હવે વિદ્યાર્થીઓ આપણે એની ચર્ચા કરીશું કે માલ હેરફેરનો વીમો જોઈએ માલની હેરફેરનો વીમો છે આગનો વીમો છે અને અન્ય વીમા છે સામાન્ય વીમાના ત્રણ પ્રકારો છે બરાબર એના પેટા પ્રકારો અહીંયા આપણને આપેલા છે વીમાના બે પ્રકારો છે એક તો આપણે જોઈએ જીવનનો વીમો અને સામાન્ય વીમો હવે જીવન જીવન જીવનનો વીમો અને સામાન્ય વીમો જોઈએ હવે આપણે જોઈએ કે જીવનના વીમાના પાછળના બે પેટા પ્રકારો છે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો જેવી રીતે પછી આપણે સામાન્ય વીમાના પણ પેટા પ્ર આપણે એના પ્રકારો છે કે જોઈએ એના પેટા પ્રકારો કે માલની હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય વીમાઓ હવે એના પેટા પ્રકારો જોઈએ કે માલની હેરફેરમાં આપણે કયા વીમાઓ છે કે દરિયાઈ વીમો છે પછી હવાઈ વીમો છે અને માર્ગ વીમો છે ત્યાર પછી આપણે વિદ્યાર્થી જોઈશું અહીંયા અન્ય વીમાઓ આપણને ઘણા બધા આપેલા જોવા આપણને મળે છે હવે અન્ય વીમા આપણે જોઈએ કે નફા નુકસાનનો વીમો છે સ્વાસ્થ્યનો વીમો છે વીમો વીમો છે છે ઢોર ઢાખરનો પછી સમૂહ એમ કહેવાય સમૂહ વીમો સમૂહ એટલે કે સમૂહમાં જે કર્મચારીઓ કામ કરતા હોય એનો વીમો રમત ગમતની વખતે કઈ તમને કઈ થઈ જાય હાનિ થઈ જાય હાથ પગમાં કે ગમે ત્યાં એનો વીમો છે વાહન વ્યવહારનો વીમો છે વાહનનો કહેવાય છે પછી શાક જે આપણે ઉધાર આપેલું છે એની વાત કરીએ શાખ એટલે એનો વીમો પછી ત્રાહિત પક્ષ ત્રાહિત કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરવામાં આવે છે એનો વીમો છે અને ત્રાહિત પક્ષ માટેનો વીમો છે પછી અકસ્માતની વાત કરીએ તો અકસ્માતનો વીમો છે ને કુદરતી આપત્તિનો વીમો આ બધા વીમા છે એટલે બધા અન્ય વીમાના એમ કહેવાય અન્ય વીમાના બધા પેડા પ્રકારો થતા જોવા આપણને મળે છે વિદ્યાર્થીઓ આપણે અહીંયા જે નોટબુકની આપણે જોઈશું વિદ્યાર્થીઓ તો વીમાની આપણે હવે ચર્ચા કરવાના છીએ તો આપણો જીવનના વીમાની પહેલાં આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થીઓ જે આપણને અહીંયા એક આપેલું છે સરસ મજાનું કે જીવનના વીમાની હવે આપણે ચર્ચા કરીશું આપણે પહેલાં વીમાના પ્રકારો જોયા તો વીમાના પ્રકારોમાં આપણે શું જોઈએ વિદ્યાર્થીઓ કે આપણે જોયું વીમાના પ્રકારોની અંદર આપણે ચર્ચા કરી તો એના બે વીમા જોયા આપણે કે વીમાના પ્રકારોમાં તો આપણે જોયું કે જિંદગીનો વીમો જોયો અને હયાતીનો વીમો જોયો તે ત્યાર પછી આપણે એના એમ કહેવાય છે કે સામાન્ય વીમાની અંદર આપણે જોયું તો આગનો વીમો છે આગના વીમાની આપણે ચર્ચા કરી ત્યાર પછી આપણે જોયું કે માલની હેરફેરનો વીમો આગનો વીમો અને એમ કહેવાય છે કે અન્ય વીમાઓની આપણે ચર્ચા કરી હવે વિદ્યાર્થીઓ આપણે જોઈશું કે જીવનનો વીમાની આપણે ચર્ચા કરીશું હવે એક નંબરનો પોઈન્ટ છે કે જીવનનો વીમો એના પેટા પ્રકારો છે તો એમાં જોઈએ જિંદગીના વીમાની આપણે પહેલાં ચર્ચા કરીશું જિંદગીનો વીમો કોને કહેવાય તો જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય જે વ્યક્તિનો આપણે વીમો ઉતરાવ્યો છે અને તે જ વ્યક્તિનું કે મૃત્યુ થાય તો તેના વારસદારને તેનો જે પણ વારસદાર હોય નોમિની જેને આપણે ઇંગ્લિશમાં નોમિની કહીએ છીએ તેના વારસદારને વીમા કંપની નક્કી કરી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કારણને આપણે જિંદગીનો વીમો કહેવામાં આવે છે પહેલાં તો આપણે એનો અર્થ સમજી લઈશું જિંદગીનો વીમો કોને કહીશું તો જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને જ્યારે આપણે વીમા કંપની પાસે જે વીમો ઉતરાવે છે ત્યારે આપણા વારસદારનું આપણે નામ લખીએ છીએ જે પણ આપણી પાછળનું જે વારસદાર હોય એ વારસદારને આપણે જોઈએ કે વીમા એમ કહેવાય છે કે વીમા કંપની વારસદારને એમ કહેવાય વીમા કંપની નક્કી કરતી રકમ જ્યારે નક્કી કરતી એમ નક્કી કરેલી જે રકમ છે એ નક્કી કરેલી રકમ ચૂકવાનું વચન આપે તેવા કરારને એ જિંદગીનો વીમો કહેવામાં આવે છે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આ જીવન ભરે છે જિંદગીના વીમામાં આપણે એમ કહેવાય છે જ્યાં સુધી વ્યક્તિ જીવશે ત્યાં સુધી એને પૈસા ભરવા પડશે એટલે જોઈએ જિંદગીનો વીમો એટલે કેવો વીમો જ્યાં સુધી એ વ્યક્તિ જીવે ત્યાં સુધી એને પૈસા ભરવા પડે અને જ્યારે એ વ્યક્તિ મરી જાય ત્યારે એ પૈસા કોને મળશે વારસદારને મળશે પણ વિદ્યાર્થીઓ કે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે એને આ જીવન ભરવું પડશે જો એમાં એવું હોય છે વિદ્યાર્થીઓ જે પણ પ્રીમિયમ એને નક્કી કરેલું હોય છે કે પાંચસો રૂપિયા મહિને ભરવા છ મહિને ભરવા કે વર્ષે ભરવા જે પણ પ્રીમિયમ નક્કી કરેલું હોય એનો જે સમય હોય એ સમયાંતરે એને આ જીવન ભરવું પડશે આ જીવન એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી પણ કારણ કે આપણી જિંદગી અમૂલ્ય છે જો આપણી જિંદગી પોતાની આપણી જિંદગી છે એ કેવી છે વિદ્યાર્થીઓ અમૂલ્ય છે અમૂલ્ય કિંમતી છે તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી કોઈ દિવસ આપણી જિંદગીની કિંમત નક્કી થાય નહીં એટલે વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરવામાં આવે છે શું કે છે વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું મૂલ્ય જે મૂલ્ય આંકે તે અને પોતાની જે પ્રીમિયમ એમ કહેવાય છે ચૂકવવાની ક્ષમતાના આધારે એ કેટલી એની ક્ષમતા છે એને પ્રીમિયમ કેટલી ચૂકવવાની ક્ષમતા છે એનામાં બરાબર એની શક્તિ કેટલી છે એના આધારે તે વીમાની રકમ નક્કી કરવામાં આવે છે જોઈએ જિંદગીના વીમામાં જે પણ જિંદગીનો વીમો છે એ જિંદગીના વીમામાં નુકસાન વર્તનનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી આમાં નુકસાન વર્તનનો સિદ્ધાંત આવશે નહીં કારણ કે આ વીમો કેનો છે એ જિંદગીનો વીમો છે આવા નુકસાન વળતર કંઈ મળતું નથી એટલે કે આપણા કંપનીમાં નુકસાન થયું હોય તો વીમો પાસ થાય એવું આમાં કંઈ હોતું નથી એટલે આ વીમો જે કંઈ છે એ આપણા જિંદગીનો વીમો થતો જોવા આપણને મળે છે વ્યક્તિના મૃત્યુ જો કારણ શંકાસ્પદ હોય તો શું કહે છે વ્યક્તિના મૃત્યુ સમયે જ્યારે વ્યક્તિના મૃત્યુ સમયે આપણે જોઈએ જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવામાં બંધાયેલી છે ધ્યાન આપવું ખાસ જો વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની આપણે જોઈએ કે પૂરેપૂરી રકમ એમ કહેવાય છે કે ચૂકવવા બંધાયેલી જોવા આપણને મળે છે પણ જો વ્યક્તિના મૃત્યુ સમયે જો કોઈ કારણ શંકાસ્પદ નીકળ્યું કોઈ કારણથી મૃત્યુ એમ કહેવાય છે કે પૈસા લેવા માટે કે અથવા જાતે મરી ગયો હોય કે ગમે તે થયું હોય પૈસાના કારણે જો એવું બને અને જો વીમા કંપની તપાસ કરે અને એવું જ કંઈ નીકળે તો તો વીમા કંપની એને પૈસા ભરપાઈ કરશે નહીં એટલે આપણે જોઈએ કે વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ કોઈ શંકા શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચોકવવા બંધાયેલી છે ત્યાર પછી આપણે બીજા નંબરનો જોઈશું વીમો છે આપણો હયાતીના વીમાની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થીઓ હયાતીનો વીમોને શું કહેવાય હયાતી એટલે કે જીવિત છે ત્યાં સુધી એમ તો વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય વ્યક્તિએ એમ કહેવાય છે નક્કી કરેલી જે રકમ છે વીમા મુદત પૂરી થાય ત્યારે શું કહે છે પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તો શું કહે છે જો આપણે જોઈએ કે વ્યક્તિ આપણે જોયું કે નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા હયાતીનો વીમો કહેવામાં આવે છે આપણે જોઈએ શું કહે છે કે વ્યક્તિ આપણે જોઈએ છે કે જે નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે એટલે જોઈએ આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી એમ કહેવાય છે કે વીમા મુદત સુધી ભરવી પડે છે જે પણ એને એમ કહેવાય છે કે જે પ્રીમિયમની જે રકમ છે અને જોઈએ કે જે પણ એનો સમય છે એ સમય એને નક્કી કરેલી મુદત સુધી એને ભરવી પડે છે એટલે આને આપણે હયાતીનો વીમો કહેવામાં આવે છે એટલે આપણે જોયું કે એમ કહેવાય હયાતીના જોયું એ જ પ્રમાણે કે વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની એમ કહેવાય છે કે ચૂકવવાનું વચન આપે તેવા વીમા કારણને આપણે હયાતીનો વીમો કહેવામાં આવે છે હવે વિદ્યાર્થીઓ આભાર હવે આપણે વિદ્યાર્થીઓ આજે આપણે વીમાના પ્રકારોની આપણે વીમાના પ્રકારો જોયા અને આપણે કોષ્ટક જોયું વીમાના પ્રકારો અને આપણે એમાં જીવનના વીમો જે આપણે છે એના આપણે જિંદગીનો વીમો અને હયાત વીમોની ચર્ચા કરી હવે આપણે એમ જોઈએ છે કે એના જે બીજા પ્રકારો છે માલની હેરફેરનો વીમો અને આગનો વીમો અને અન્ય જે વીમાઓ છે એની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરવાના છે વિદ્યાર્થીઓ આભાર